شهر الله شهر الله شهر الله شهر الله المبارك شهر الله شهر الله شهر الله المبارك شهر الله المبارك يفيض نور خير الشهور. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. وهلا مؤمنين تتهم مؤمنات, السلام عليكم ورحمة الله تعالى وبركاته. الله سبحانه وتعالى بحق تحرد معصومين عليهم الصلاة والسلام سروين عبادتنا قبول فرماوي ان توفيقات ما اضافو کري. هر ایک انسان کوشش کرتو ہوئی چھے کیا زندگی نندر ما برکت ہی برکت جو ہوئی انے اے روجی ما تنگی کوئی نے پسند نہ ہوئی. تماری پویتر سیوا ما اموک ایوا کارنو چھے کہ جینا تھی روجی ما تنگی تھائی چھے. یاد رہے کہ روجی صرف مال و دولت اج نہ تھی بلکہ روجی قسم قسم نی ہوئی چھے. اے صحت نی روجی ہوئی, ہدایت نی روجی ہوئی, عزت و آبرو نی روجی ہوئی, حج نی روجی ہوئی, زیارت نی روجی ہوئی, اولادوں نی روجی ہوئی وغیرے وغیرے. اگر جو کوئی نے روجی میں تنگی نو احساس تھائی تو پچھی کارن طرف نظر کرو جو شے کہ شاں ماٹے اے تنگی آوی گئی چھے. پانو پانو جو ہوئی پن اگر جو کوئی ظالم કોઈ નબી ઉપર એ પાણાને ફેંકે તો તે રહેમત થઈ જાય છે, અને એ જ પાણો અગર જો ઇબ્લીસ ઉપર પરે તો તે લાનત થઈ જાય છે. બીમારી બીમારી જ છે, પણ અગર જો કોઈ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો નેક બંદો અને ખુદાના વલીઓમાંથી એક વલી કે જે ઔલિયાને અલ્લાહ સુબહાનહુ વ તઆલા આમ બંદાઓના દરમાં સંતાવી દીધા છે, અગર જો બીમારી તેઓ ઉપર પડે તો તે રહેમત છે. અને તે જ બીમારી અગર જો કોઈ ગુનેગાર અલ્લાહ સુબહાન વ તઆલાના નાફરમાન બંદા ઉપર પડે તો તે અઝાબ છે. કેદખાનું કેદખાનું જ છે, પણ અગર જો એ કેદખાનું કોઈ અંબિયામાંથી કે માસૂમોમાંથી કે કોઈ નેક અને પરહેજગાર બંદાઓમાંથી એ કેદમાં દાખલ થવું પડે તો તે રહેમત છે. પણ અગર જો કોઈ મુજરીમ ક્રિમિનલ મુનાફિક ઉપર એ કેદખાનાની સજા મળે તો તે અઝાબ અને લાનત છે. એ જ પ્રમાણે એ તંગીઓ બારામાં કોઈ એમ ન કહે કે ફકત ને ફકત અઝાબ જ છે અને લાનત છે અને ફટકો છે, પણ ઘણી વખત ઇન્સાન ખુદ પોતાના હાથોથી એ તંગીને તે એના ઉપર લઈ આવે છે. તમારી ખિદમતમાં આજે એક જ કારણ પેશ કરવાનો શરફ હાસિલ થયો છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાન શરીફ ના અંદરમાં ઇરશાદ ફરમાવે છે, ફમન અઅરદ અન ઝિકરી ફઇન લહુ મઈશતન ધનકન વ નહશુરુહુ યૌમ અલ કિયામતિ આમા. અગર જો કોઈ મારા ઝિક્રને રોકે તો એની જિંદગી તંગ થઈ જશે. તો વહાલા મોમિનીન તથા મોમિનાત, એ ખુદાના ઝિક્રને રોકવાથી આ તંગી આવે છે. પણ આજે તમારી ખિદમતમાં એ વસ્તુ બયાન કરવા ચાહું છું કે એક વર્ષની ઇબાદત અને ઝિક્રે ખુદા એના કરતા એક કલાકની ઇલ્મની ચર્ચા અને એક કલાક સુધી અગર જો કોઈ ઇલ્મ હાસિલ કરે તો તે વધારે અફઝલ અને બહેતર છે. તો અગર જો કોઈ ઝિક્રે ખુદાને રોકે એનો અંજામ આ પ્રમાણે ખરાબ છે, તો પછી કોઈ તાલીબે ઇલ્મના રસ્તાને જો રોકે અને તેને ઇલ્મ હાસિલ કરવા ન દે, અને અગર જો કોઈને ઇલ્મ હાસિલ કરવા જવું હોય અને આવી અને તે બંદો એને રોકી લે, ઇલ્મે દીન હોય કે ઇલ્મે દુનિયા હોય એને હાસિલ કરવા ન દે બલકે એના રસ્તાને રોકી આપે, તો પછી એનો અંજામ અને નતીજો સર્વે અકલવારાઓ પારખી લેશે કે એક ઝિક્રને રોકવાથી જિંદગી તંગ થઈ જાય છે
આ તો એક કલાકની ઇલ્મની ચર્ચા વરસના ઝિક્રે ખુદા કરતા વધારે બહેતર. તો કોઈ અગર જો ઇલ્મને રોકે તો પછી એનો અંજામ કેટલું ખરાબ હશે એ સર્વે કોઈ પારખી શકે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા સર્વેના તોફિકાતમાં ઇઝાફો કરે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા સર્વેની હિફાજત કરે. والسلام عليكم ورحمة الله تعالى وبركاته.